નવી વર્ધિત પેન્શન યોજના સ્થાને જૂની પેન્શન યોજના અમલી કરવાની માંગ સાથે નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન યુનાઇટેડ ફ્રન્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન યુનાઇટેડ ફ્રન્ટ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે નવી વર્ધિત પેન્શન યોજનાના સ્થાને જૂની પેન્શન યોજના જ અમલી કરવામાં આવે તે માંગ કરાઈ છે. અને જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2004 નવી પેન્શન યોજના ચાલુ કરાઈ છે. ત્યારબાદ ગુજરાત સરકારના સંદર્ભ એક દર્શિત ઠરાવથી 1/4/2005 અસરથી નવી પેન્શન યોજના લાગુ કરાય છે. તો કે જૂની પેન્શન યોજના લાગુ કરાય તો એ માંગ કરવામાં આવી હતી. નમસ્કાર, મારું નામ ગોહિલ ઉમેશ કુમાર હસમુખલાલ છે. નો પ્રૂફની અંદર જોઈન્ટ સેક્રેટરી તરીકે મને જવાબદારી સોંપ્યું છે. અમારું નો પ્રૂફ એ નેશનલ લેવલનું ગ્રુપ છે અને અમે દેશના દરેક રાજ્યની અંદર જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે બિપિનસિંહ રાવતના નેજા હેઠળ અને ગુજરાતની અંદર રાકેશભાઈ કંઠારિયા અને પંકજભાઈ પ્રજાપતિના નેજા હેઠળ અમે સુરત જિલ્લાની અંદર નો પ્રૂફની રચના કરી છે. અને નો પ્રૂફ અમારું અત્યારે દરેક કેડરના કર્મચારીને સાથે જોડી અને અમે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે અત્યારે આજે અમે પુણેશ મોદીને પણ કેબિનેટ મંત્રીને આવેદન આપી ચૂક્યા છે અને આજે અમે કલેક્ટર, DDO સાહેબ, DPO અને DOને આજે આવેદન આપીને અમે અમારી માંગણી માટે ખાસ એમને રજૂઆત કરવાના છે. જૂની પેન્શન યોજના શા માટે? તો જૂની પેન્શન યોજના એટલા માટે કારણ કે જ્યારે અત્યારે જે NPS છે એમાં રિટાયરમેન્ટ વખતે 2-3 હજાર પેન્શન મળે છે, જે અમારા માટે અમારું ગુજરાન ચલાવવું ભવિષ્યમાં એ અમારા માટે બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે અને દરેક કર્મચારીનો પ્રાણપ્રિય પ્રશ્ન છે. તેમજ જો ધારાસભ્ય અને સંસદ સભ્યો 5 વર્ષ ચૂંટાઈને જો પેન્શન માટે અને પેન્શન વધારવા માટે જો વિધાનસભામાં એ લોકો માગણી કરી શકતા હોય તો અમારું કેમ નહીં? અમે 30 વર્ષ સુધી જો કર્મચારી તરીકે જો અમે ફરજ બજાવતા હોય, દેશની સેવા કરતા હોય તો અમારા માટે શા માટે નહીં, એ અમારો મુખ્ય મુદ્દો છે. અને જ્યારે કોઈ વ્યક્તિ કર્મચારી મૃત્યુ પામે છે તો મૃત્યુ પામનાર વ્યક્તિને કોઈપણ પ્રકારના લાભ NPSના હેઠળ મળતા નથી. જો એને ફેમિલી પેન્શનની યોજનાનો લાભ જે કેન્દ્ર સરકારે આપેલો છે એ તાત્કાલિક ધોરણે જો આપવામાં આવે તો એમના પરિવારને સહાયતા બહુ મોટી સહાયતા થાય તેવી અમારી વસ્તુ માંગણી છે. તો અમારી એક જ વસ્તુ છે, NPSના સ્થાને OPS લાગુ કરો અને મુખ્યમંત્રી સુધી અમારી આ રજૂઆત પહોંચે આજના દિવસે તે તમને સમજાવું. રાજ્યના વિકાસમાં નિષ્ઠાપૂર્વક યોગદાન આપતા સરકારના અધિકારીઓ અને કર્મચારીઓના હિતમાં મંડળની માંગણીઓને સરકાર દ્વારા તાકીદે સ્વીકારવામાં આવે તે માંગ કરવામાં આવી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.